તો જે રીતે અત્યારે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે લોકડાઉન છે લોકો ઘરની અંદર જ છે અને આમાં જે લોકો સદ્ધર છે અને મહિનાઓનું રાશન ભરીને બેઠા છે જે લોકોને આ અગાઉથી ગણતરી હતી કે આવા દિવસો આવશે અને એના માટે તૈયાર થઈને ઘણા લોકોએ ગ્રોસરી ભેગી કરી લીધી હતી અને મહિના દિવસનું બે મહિનાનું રાશન ભેગું કરી લીધું હતું કેટલાક એવા લોકો હતા કે જેને આ વસ્તુની ખબર નથી પાયાની ખબર નથી આવી કપરી પરિસ્થિતિ આવશે એની પણ ખબર નથી અને એ લોકો તૈયારી કરવા માગતા હોય તો પણ તૈયારી ન કરી શકે એવા તેમના સંજોગો હોય છે તેવા રોજનું કમાઈ અને રોજનું ખાનારા લોકો અત્યારે બહુ જ કપરી પરિસ્થિતિમાં છે ત્યારે દ્વારકાની અંદર આપણે આ પહેલાં પણ વિડીયો કર્યો હતો કે કેટલીક એવી સંસ્થાઓ છે જે આવા લોકોની મદદમાં આવી છે તો આજે ફરી એકવાર આપણે એ એવી એક જગ્યાએ છે કે જ્યાં દ્વારકાની અંદર એસએમવી સ્કૂલ જે કા પ્રાથમિક સ્કૂલ જે છે અને તેમનો સ્ટાફ અહીં કાર્યરત છે તો મારી સાથે એસએમવી સ્કૂલના વિશાલભાઈ છે અને વિશાલભાઈ જાણવા માગીશ કે શું તૈયારીઓ તમે કરી રહ્યા છો અને શેની તૈયારીઓ થઈ રહી છે જય દ્વારકાધીશ સૌપ્રથમ તો આપને જણાવીશ કે સમગ્ર વિશ્વની અંદર જ્યારે આજે કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે સમગ્ર વિશ્વના ઘણા ખરા એવા દેશો છે કે જેની અંદર આજે લોકડાઉનની પરિસ્થિતિ છે તો આ લોકડાઉનની પરિસ્થિતિની અંદર સરકારશ્રી તરફથી મળેલ સૂચનાઓ પ્રમાણે જે તમામે તમામ લોકોને ઘરની અંદર જ રહેવાની એવી અપીલ કરવામાં આવી છે ત્યારે આજે ઘણા બધા લોકો એવા છે કે જે લોકો ઘરની બહાર જઈ શકતા નથી પોતે રોજ કમાઈ અને રોજ ખાવાવાળા જે લોકો છે એ ભૂખ્યા સુઈ જાય છે ત્યારે દ્વારકાની અંદર નગરપાલિકા તરફથી બીજી અન્ય સંસ્થાઓ તરફથી પણ ઘણી બધી ભોજન માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે આમ છતાં પણ અમુક અમુક એરિયાઓ એવા છે કે જેની અંદર નાસ્તા તેમજ જમવાનું કદાચ પહોંચી ન શકતું હોય તો અમને આવા દ્વારકાટોના માધ્યમથી આ ઘણા બધા વિડીયો જોઈ અને એસએમવીના સમગ્ર સ્ટાફને પ્રેરણા મળી કે આપણે પણ આવું એક કાર્ય કરવું જોઈએ જે સત્કર્મ કહેવાય જ્યારે આપણે દુનિયા છોડીને ત્યારે માત્ર એક કર્મો આપણી સાથે આવશે ત્યારે આ સરસ મજાનું ભગીરથ કાર્ય અમારા એસએમવી ના સ્ટાફે ભેગા મળી અને નક્કી કર્યું કે આપણે દરરોજ આ અલગ અલગ વિસ્તારોની અંદર અઢીસો ત્રણસો જેટલા નાના નાના બાળકો કે જેઓ દરરોજ ભૂખ્યા રહે છે અને જે રોજીરોટી આજે જે લોકો રોજનું કમાઈને રોજનું ખાવાવાળા છે એ લોકો ક્યાં જાય તો ઘરની બહાર નીકળી નથી શકાતું ત્યારે આવા કપડાં સંજોગોની અંદર અમારા સ્ટાફ તરફથી આ એક ભગીરથ કાર્યની અંદર જે બાળકોને આ પ્રોત્સાહન મળે અને તેઓ બાળકો જે ભૂખ્યા સૂઈ જાય છે એ ભૂખ્યા ન સૂવે એના માટે અમે છેલ્લા ત્રણ દિવસથી સતત કાર્યરત છીએ દરરોજ અઢીસોથી ત્રણસો બાળકો આ જે મળે છે એનો લાભ લે છે અને સતત અઢીસો ત્રણસો જેટલા આ બાળકો દરરોજ ભૂક્યા સુઈ જતા હતા તેઓને પણ આજે અમે આ કાર્ય કરી અને એમની ભૂખને સંતોષી છે ફરીથી એક વખત નમ્ર અપીલ કરીશ બધાને કે આપ પણ અમારો આ વિડીયો જોઈ અને આપ પણ સહભાગી બનો અને આવા સત્કર્મની અંદર આપ સૌ સાથ આપો અને સાથે જ પૂછવા માગીશ કે કયા એરિયાની અંદર દ્વારકાના એવા કયા એરિયાને સ્લમ એરિયામાં કે કોઈ બીજી કોઈ જગ્યા કે કયા એરિયાની અંદર તમે લોકો આ પ્રોવાઇડ કરશો ખાસ કરીને એવા વ્યક્તિઓ જે છે જે સ્લમ એરિયા એટલે કે ઝૂંપડપટ્ટી વિસ્તારની અંદર રહે છે ત્યાં ખાવાનું કે નાસ્તો ઘણી ખરી જગ્યાએ પહોંચી નથી શકતો દાખલા તરીકે રૂક્ષમણી મંદિર છે એની આસપાસની જે ઝૂપડપટ્ટી વિસ્તાર છે તથા જલારામ મંદિરની આસપાસના ઝૂંપડપટ્ટી વિસ્તાર તેમજ એવા ગરીબ લોકો કે જે રોજનું કમાન્ડ રોજનું ખાવાવાળા છે આવા વિસ્તારને અમે સર્ચ કરીએ છીએ અને જે જગ્યાએ કદાચ નાસ્તો કે જમવાનું નથી પહોંચી શકતું એવી જગ્યાઓની અંદર અમે જઈ અને આ ફૂડ પેકેટનું વિતરણ કરીએ છીએ તો તમે જોઈ રહ્યા છો કે મારી પાછળ છે એ તૈયારી થઈ રહી છે છોકરાઓ માટે ફૂડ પેકેટ તૈયાર થઈ રહ્યા છે ગરમ જ છોકરાઓને આપવામાં આવશે જે સ્લામેરિયાની અંદર નાના બાળકો છે તેમના સુધી આ જમવાનું મળી રહે જે લોકો પૂરતી ખાવાની તૈયારીઓ નથી કરી શકતા બહાર કમાવાને જઈ નથી શકતા જમવાનું લઈ નથી શકતા એ લોકો માટે આ જમવાનું અને નાસ્તાનું પહોંચી રહે એ માટે થઈને એસએમવી

હું દ્વારકાને જણાવીશ કે આપણા માનનીય વડાપ્રધાન જે નરેન્દ્રભાઈ મોદી છે જેમણે અપીલ કરેલી છે કે ભાઈ આપણે એકવીસ દિવસનું જે લોકડાઉન રાખેલું છે તો હું બધાને વિનંતી કરીશ ખાસ કે ઘરમાં રહો અને સુરક્ષિત રહો તો ઘરમાં રહો અને સુરક્ષિત રહો અને સેફ રહો કારણ કે આ બીમારીનો એક માત્ર ઉપાય છે કે ઘરમાં રહીએ અને સુરક્ષિત રહીએ ફરીથી મળીશું દ્વારકાની આવી જ કોઈ ઉપયોગી અને જાણકારી માહિતીઓ સાથે કેમેરામેન નિલેશ ચાવડા સાથે વૃંદા પાઢિયા દ્વારકા ટુડે જય દ્વારકાથી